વિદ્યાર્થીઓ સ્વાધ્યાયનો 4.10 છે, બે ડેટા આપ્યા છે તમને અલગ અલગ લૂપ માટેના, અલગ અલગ કન્ડિશન માટે બે પ્રભાવ આપેલા છે સ્પ્રિંગના બે ગૂંચળાઓ માટે, બરાબર. બે અલગ અલગ એમ કહી શકાય કે ગેલ્વેનોમીટર જ છે, અને બે અલગ ગેલ્વેનોમીટર માટે તમને ડેટા આપેલા છે. આ ગેલ્વેનોમીટરનો ફર્સ્ટ ડેટા છે, સેકન્ડ ગેલ્વેનોમીટરનો ડેટા છે, બે ડેટા તમને અલગ આપેલા છે. અને ક્વેશ્ચન આવો પૂછ્યો છે, સ્વાધ્યાયનો જ આપણો એનસીઆરટીનો ટેક્સ્ટબુકનો દાખલો છે, પ્રશ્ન આવો પૂછ્યો છે કે પ્રવાહ સંવેદિતતા, પ્રવાહ સંવેદિતતાનો ગુણોત્તર મેળવો બે માટે. માનો કે આના માટે પ્રવાહ સંવેદિતતા છે એમ વન હોય, આના માટે પ્રવાહ સંવેદિતતા છે એમ ટુ હોય, બરાબર. તો તમારે એમ ટુ અને એમ વન બેનો શું લેવાનો છે? ગુણોત્તર, પ્રવાહ સંવેદિતતાનો તમારે ગુણોત્તર મેળવવાનો છે, ખ્યાલ આવ્યો. અને બીજું એની સાથે સાથે વોલ્ટેજ સંવેદિતતાનો પણ ગુણોત્તર મેળવવાનો છે, બરાબર. આના આના એમ વન કહી દો, અહીંયા એમ ટુ કહી દો. તો તમારે જે રેશિયો મેળવવાનો છે, રેશિયો આ રીતે મેળવવાનો છે કે એમ ટુ ના છેદમાં એમ વન, આ રેશિયો મેળવવાનો છે પ્રવાહ સંવેદિતતા અને વોલ્ટેજ સંવેદિતતા. તો પહેલા જોઈએ પ્રવાહ સંવેદિતતા. પ્રવાહ સંવેદિતતાનું સૂત્ર શું થાય? પ્રવાહ સંવેદિતતા, જો આપણને એક વસ્તુ ખબર છે, ફાઈ બાય આ ઇઝ ઇક્વલ્સ ટુ એન બી એ અપોન કે. સૂત્ર યાદ છે આજે જ ભણ્યા, ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ એન બી એ અપોન કે, થિયરીમાં ઓલરેડી સમજી ગયા છીએ. તો આની અંદર જસ્ટ કિંમત મૂકવાની, કાઉન્સમાં તમને એવું આપેલું છે કે બંનેના સ્પ્રિંગ અચળાંક કોન્સ્ટન્ટ લેવા, એટલે કે સરખા લેવા. એનો મતલબ એમ થાય કે વન ઇક્વલ ટુ શું લઈ લેવાનું? કે ટુ ઇક્વલ ટુ કે, ઠીક છે, બે સમાન છે. ચાલો હવે એનો રેશિયો લેવાનું કીધો એમ ટુ અને એમ વનનો, કાંઈ વાંધો નહીં. તો આવું થાય, બેની પ્રવાહ સંવેદિતતાનો શું લઈએ? રેશિયો લઈએ. તો આ થઈ ગયો ગુણોત્તર, ગુણોત્તર ફાઈ આઈ વન ફાઈ આઈ ટુ છેદમાં. તો આ રીતે થશે, અહીંયા એન વન બી વન એ વન છેદમાં કે વન. જસ્ટ કિંમત મૂકવાની છે, બે વાર આ મૂકવું, એના કરતાં એક વાર અહીંયા કરી નાખી, એન ટુ બી ટુ એ ટુ છેદમાં કે ટુ. હવે તમને ખબર જ છે કે વન અને કે ટુ બે કેવા છે? ઇક્વલ, બરાબર. કે વન અને કે ટુ બે ઇક્વલ છે, એટલે કે વન ઇક્વલ ટુ કે ટુ. તેથી આવું ખરાઈ, આ શું થઈ જશે? ગુણોત્તર, એટલે કે એમ ટુ ના છેદમાં એમ વન, પ્રવાહ સંવેદિતતા બે નો ગુણોત્તર. આ પ્રવાહ સંવેદિતતા માટે, બરાબર. આ બે કેન્સલ થઈ જાય, બે ઇક્વલ હોવાથી, એટલે શું થઈ જાય? એન વન બી વન એ વન અપોન એન ટુ બી ટુ, સોરી એમ ટુ બાય એન વન છે, એટલે અહીંયા ઉપર બધે ટુ આવશે, બરાબર, બધે ટુ ટુ, અને નીચે જે છે ને એ વન આવશે. ધ્યાન રાખજો, જ્યારે એમ ટુ બાય એન વન કે એન ટુ બાય એન વન કે, ભૂલ ના થાય, ધ્યાન રાખવું. અહીંયા વન આવે, અહીંયા પણ વન આવે, બસ તમારે ઉપરથી નીચે ખાલી કિંમત મૂકી દેવાની છે. એન ટુ છે એ આપેલું છે 42, બી ટુ છે એ પણ આપેલું છે 0.50, ઇન્ટુ એરિયા છે એ ટુ આપેલું જ છે 1.8×10⁻³, બરાબર. નંબર ઓફ ટન્સ ફર્સ્ટ માટે 30 છે, મેગ્નેટિક ફિલ્ડ ફર્સ્ટ માટે 225 છે, બરાબર. અને ટેસ્લામાં જ છે બધું યુનિટ, બધું એસઆઈ યુનિટમાં છે, એટલે કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી. એ વન, એ વન છે પહેલા માટે આપ્યું છે 36×10⁻³. આને સોલ્વ કરીએ એટલે બેનો રેશિયો મળી જશે, ઠીક છે. ફર્સ્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ. સેકન્ડ ક્વેશ્ચન આપ્યો છે, સેકન્ડ ક્વેશ્ચન આમાં આપ્યો છે એ છે વોલ્ટેજ સંવેદિતતા શોધવાની છે. વોલ્ટેજ સંવેદિતતા, વોલ્ટેજ સંવેદિતતાનું સૂત્ર શું થાય? તો કે આપણે, તમારે યાદ ન હોય કોઈ ચિંતાની વાત નહીં, યાદ રાખવાની જરૂર જ નથી. આઈ ઇક્વલ ટુ વી બાય આર તો ચા ખબર છે, વી ઇક્વલ ટુ અયર, તો આઈ ઇક્વલ ટુ વી બાય આર, હા કે ના? અહીંયા વી બાય આર મૂકો, આર સામે જઈને પછી તો ગુણાકારમાં આવી જાય, એટલે આવું થઈ જાય ફાઈ બાય વી ઇક્વલ ટુ એન બી એ અપોન કે આર. આ સૂત્ર છે કે નહીં? બસ આનો જ ઉપયોગ કરી લ્યો. તો કે એમ ટુ માટે અને એમ વન માટે તો શું થઈ જશે? જોજો, એન ટુ બી ટુ એ ટુ અપોન કે ટુ આર ટુ છેદમાં એન વન બી વન એ વન છેદમાં કે વન આર વન. હવે આપણને ખબર જ છે કે વન અને કે ટુ બે કેવા છે? એક સરખા, તો આ કેન્સલ થઈ જાય, એક સરખા હોય તો કેન્સલ થઈ જાય, બાકીનો જે ડેટા છે એ પુટ કરી દેવાનો, બરાબર. એટલે આવું થઈ જશે, અને થોડુંક સોલ્વ કરી નાખીએ એટલે આસાની રહી થોડી. એન ટુ બી ટુ એ ટુ, હવે છેદનો છેદ ઉપર વહી જાય ને, તો આર ટુ થઈ જાય ગુણાકારમાં, અહીંયા લખવું પડશે એન ટુ બી ટુ એ ટુ, આ છેદનો છેદ અંશમાં એટલે ઉપર વહી જાય, એન વન બી વન એ વન,
આ ઉપરનો છેદ નીચે આવી જાય એટલે અહીંયાથી જશે આર ટુ. બસ આટલું ખાલી ધ્યાન રાખવાનું છે. એટલે તમારો જે આન્સર આવ્યો હોય ને એને તમે આર વન બાય આર ટુથી ગુણી નાખો તો એ ચાલે, બરાબર. ચાલો જસ્ટ ડેટા મૂકીએ. એન ટુ કેટલું છે? 42. બી ટુ કેટલું છે? 0.50. 1.8 × 10⁻³. અને આર વન કેટલું આપ્યું? આર વન અહીંયા છે 10, ધ્યાન રાખજો ભૂલ ના થતા. ઓકે, અહીંયા 14. આર ટુ એ વન છે 3.6 × 10⁻³, બરાબર. બી વન કેટલું? 0.25. ખાલી ડેટા મૂકવાનો છે, સાવ સહેલો દાખલો છે. અને એન વન છે એ 30 છે. બસ આને સોલ્વ કરો એ તમારો જવાબ આવે. ખ્યાલ આવ્યો? ખાલી તમારે સૂત્ર યાદ હોવું જોઈએ, એટલે પ્રવાહ સંવેદિતતા અને વોલ્ટેજ સંવેદિતતાના તમને સૂત્ર યાદ હોય એટલે જસ્ટ કિંમત મૂકો એટલે જવાબ આવી જાય. ખ્યાલ આવી ગયો? બરાબર, સિમ્પલ સાદો એવો દાખલો હતો સ્વાધીનો 4.10, નોંધી લો. આ દાખલો તમારે અલગથી સોલ્વ કરવો ના હોય તો એમ પણ કરી શકો. જો અહીંયા પ્રવાહ સંવેદિતતા જે છે અને વોલ્ટેજ સંવેદિતતા ફેર કેટલો છે? પ્રવાહ સંવેદિતતા તમારી પાસે હોય NBA/K તો ખાલી R વડે ભાંગવાનું છે. એટલે પ્રવાહ સંવેદિતતા શોધીને R વડે ભાંગી નાખો તો પણ એ રીતે કરી શકાય, બરાબર. ડાયરેક્ટ કિંમત આમાં મૂકી દો, કોઈ પણ કોઈ ચિંતા નથી. ઠીક છે, ચાલો આગળ નવા ટોપિક સાથે જોશું, નવા ક્વેશ્ચન સાથે. અહીંયા મલ્ટિપ્લિકેશન છે, ચાલો જસ્ટ કિંમત તમારે મૂકવાની છે, સોલ્વ કરો.